મધરાતનો સમય છે અને સિંહોનો ભોજન સમારંભ ચાલી રહ્યો છે. રાત્રિના લોકો જેમ હોટેલમાં ડિનર લેવા જાય અને હાઈવે ઉપરના કોઈ ધાબામાં મજા પડે, એવી જ રીતે સિંહો અત્યારે અમરેલીના ચલાલા પાસેનો જે હાઈવે છે ત્યાં ગોપાલગ્રામ પાસે સામૂહિક રીતે ભોજનની જાફત માણી રહ્યા છે. ગીરના સિંહો હવે જંગલમાં ઓછા અને જંગલની બહાર વધુ જોવા મળે છે અને એમાં પણ ખાસ કરીને અમરેલી આસપાસના ખાંબા, રાજુલા, સાવરકુંડલા આ બધા એમના માન્યતા વિસ્તારો છે. સિંહો ગરમીમાં દિવસના સમયે આરામ ફરમાવે છે, મોટાભાગે એ ત્યારે બહાર નીકળતા નથી, પરંતુ રાત્રિના ઠંડકમાં એ વિહાર માટે નીકળે છે. મોટાભાગે આ વિહાર છે એ 8 થી 10 કિલોમીટર સુધીનો હોય છે અને એ એમના એમની જે ભૂખ મુજબ શિકાર કરવા માટે આસપાસના ગામડાઓની સીમમાં પણ પહોંચે છે. અને હવે તો એ રાજુલા પાસેના હાઈવે ઉપર, ખાંબા પાસેના સ્ટેટ હાઈવે ઉપર વારંવાર જોવા મળે છે. તો સૌરાષ્ટ્રના જે લોકો છે એમના માટે 5 થી 6 જિલ્લામાં સાંજ અને રાત્રિનો સમય એવો છે કે જંગલી જાનવરો મોટાભાગે એમને સામે મળી જાય છે. એવું બનતું નથી કે નિર્દોષ લોકો કે જે સિંહોને છંછેડતા ના હોય એમના ઉપર આ વન્ય પ્રાણી હુમલા કરે, પરંતુ હા, દીપડા ક્યારેક હુમલા કરી દે છે અને હમણાં જ આપણે જોયું કે એક નાની બાળકીને દીપડો ઉઠાવી ગયો. આ પ્રકારના બનાવો વધી રહ્યા છે, પરંતુ મોટાભાગે સિંહો અને મનુષ્ય વચ્ચેના ઘર્ષણની ઘટના જવલ્લે જ બને છે. વન વિભાગ પણ એવા પ્રયત્નો કરે છે કે જ્યારે દિવાળીનો સમય હોય અને લોકો રજાઓમાં જંગલ તરફ આવે ત્યારે સિંહોની પજવણી ના થાય, લોકો સિંહોનું જતન કરે. અને આવી રીતે સિંહો જ્યારે મનુષ્યોની વચ્ચે હવે વારંવાર જોવા મળે છે ત્યારે એમની નજીક આવી જતા લોકો સિંહોને છંછેડે નહીં અને સિંહો પણ એમના ઉપર હુમલા ના કરે. આ માટે તાજેતરમાં જ વન વિભાગ દ્વારા સોશિયલ મીડિયાની પણ મદદ લેવામાં આવી અને જંગલની આસપાસના ગામડાઓમાં પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા. આ એક ઉત્તમ પ્રયાસ છે, કારણ કે સિંહો અને મનુષ્યનું સહ અસ્તિત્વ એ એક વાસ્તવિકતા છે. સાવચેતી એ જ સમજદારી. ગીર પૂર્વ વન વિભાગ ધારી દ્વારા સાવચેતી એ જ સમજદારી નામનો વિશેષ જાગૃતિ કાર્યક્રમ છેલ્લા 1 વર્ષથી ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં વન વિભાગના કર્મચારીઓ, એનજીઓના સ્વયંસેવકો તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાની મદદથી વન વિસ્તારની નજીક રહેતા હોય તેવા લોકો, ખાસ કરીને ખેતમજૂરો, ખેડૂતો, પશુપાલકોને રૂબરૂમાં પોસ્ટરો, બેનરો, સમાચાર માધ્યમો દ્વારા તેમજ સોશિયલ મીડિયા, શેરી નાટકો, પ્રકૃતિ શિક્ષણ શિબિરો દ્વારા વન્ય પ્રાણીઓથી, ખાસ કરીને દીપડાથી કેવી રીતે સાવધાન રહેવું તેનાથી માહિતગાર કરવામાં આવે છે. આમ છતાં ક્યારેક અનિચ્છનીય બનાવો બને ત્યારે વન્ય પ્રાણીઓને પકડવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે અને બને એટલી ત્વરાથી વન્ય પ્રાણીને પકડી લેવામાં આવે છે. છેલ્લા 1 વર્ષમાં અંદાજિત 130 ગામોમાં સાવચેતી એ જ સમજદારી અંતર્ગત વિશેષ અભિયાન ચલાવવામાં આવેલ છે.